અને આજ રોજ ગુજરાત સરકાર દ્વારા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદીનું ચાલુ થયું છે. આજે દસેક ખેડૂતો ચણા લઈને આવ્યા છે અને 1067ના ભાવથી, ટેકાના ભાવથી ખરીદી ચાલુ થઈ છે. બજારમાં હાલ તમે ખુલ્લા બજારમાં જોઉં તો 900 જેવા ભાવ છે, જ્યારે સરકાર દ્વારા 1067 રૂપિયામાં ખરીદી ચાલુ કરવામાં આવી છે, જે ખેડૂતોને પોષણક્ષમ જેના કારણે ભાવ મળે છે. ગયા વર્ષે ચણાનું જે રજિસ્ટ્રેશન થયું હતું એ અંદાજે 3000 જેટલા ખેડૂતોનું થયું હતું. આ વખતે 1425 જેવા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે એ પૂરા થઈ જાય ત્યાં સુધી. કોડીનાર માર્કેટ યાર્ડમાં હું ચણા લઈને આવ્યો છું, જ્યારે એના સરકારી ટેકા ભાવ છે 1068 રૂપિયા અને હાલ માર્કેટ ભાવ છે 900 રૂપિયા. જોકે 100 રૂપિયા ભાવ વધારો આપ્યો છે, પણ સરકાર હજુ પણ 1150-1200 કરે તો સારું, કારણ કે ખેડૂતને બહુ મતલબ મહેનત પડે છે અત્યારે ખેતીમાં. અત્યારે ટ્રેક્ટરના જો ભાડા, ડીઝલના બહુ મતલબ ખર્ચ છે, દવાઓ બહુ મોંઘી છે, ખાતર અત્યારે બહુ મોંઘા થઈ ગયા છે. આ બધી વસ્તુ બહુ મોંઘી થતી હોય તો ખરેખર શેણાનો ભાવ દેવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 1150-1200 રૂપિયા તો હોવા જ જોઈએ, તો ખેડૂત થોડુંક પહોંચાય, ને કે આમાં કશું નથી વધતું. અત્યારે ખેતીમાં પણ નુકસાની છે, ભૂંડરાની છે, રોજડાની છે, બહુ નુકસાની વધી જાય છે. તો મતલબ થોડુંક ધ્યાન દે સરકાર તો બહુ સારું એમ.